હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આજના આપણા ઓનલાઈન ક્લાસીસમાં. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર. આગળના ટોપિકમાં આપણે કે વિદ્યુત બળ એટલે કે કુલુંબળની વાતો કરી રહ્યા છે, એક ચાર્જ માટે અને આખા તંત્ર માટે. આજે આપણે એ જ વિદ્યુત બળ માટે તેની વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું, એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને તેને કોના વડે દર્શાવવામાં છે એ વડે. વિદ્યુત બળ માટે આપણે કયો સિમ્બોલ વાપર્યો? એફ. ને વિદ્યુત ક્ષેત્ર માટે ઈ. કે વિદ્યુત ક્ષેત્ર કોને કહે છે? તો પહેલાં આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ એકવાર, એટલે તમને આઈડિયા આવી જાય કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે હું કે કોઈ પણ વિદ્યુત ભાર તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુએ મૂકેલા એકંદર વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર શું છે? તો કોઈ બી માની લઈએ કે એક વિદ્યુત ભાર છે. અહીં આપણે ધારી લઈએ કે ક્યુ એ વિદ્યુત ભાર છે. આ એટલે તેની આજુબાજુના વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે છે. આગળ આપણે જોઈ ગયેલા કે બે વિદ્યુત ભાર હોય તો એકબીજા પર બળ લગાડે, તો તે રીતના અહીંયા કોઈક નાનો ચાર્જ છે ક્યુ, અથવા અહીં કોઈ એક ચાર્જ છે ક્યુ. તો આ વિદ્યુત ભાર ક્યુ એ શું કરશે? આના પર બળ લગાડે, આકર્ષણ અપાકર્ષણ કોઈ પણ પ્રકારનું બળ લાગે. એટલે આ જે બળ લગાડે તો આની જે આખું તંત્ર ક્રિએટ થાય છે તેને આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર. અને આ બળ કોના પર આધાર રાખશે? અંતરાળ પર. જો આર વધારે નજીક છે તો બળ વધારે લાગશે, દૂર હોય તો બળ ઓછું લાગશે. એટલે આ જે તંત્ર ક્રિએટ થયું તેને શું કહેવાય? આ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર, અથવા તેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. અને અહીં જે આપણા ક્યુ ચાર્જ લીધો છે તે કેવો છે? એકમ વિદ્યુત ભાર છે. તો આપણે એને શરૂઆતથી સમજીએ કે ધારો કે શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ પર આપણો મેઇન વિદ્યુત ભાર મૂકેલો છે ક્યુ, અને એનાથી થોડાક અંતરે એક નાનો વિદ્યુત ભાર મૂકેલો છે. આ આપણો કેવો છે? પરીક્ષણ વિદ્યુત ભાર છે. એટલે કે આના પર આપણે બધા ટેસ્ટ કરવાના છે. તો આ મેઇન વિદ્યુત ભાર ક્યુના લીધે આ સ્મોલ ક્યુ પર અમુક બળ લાગે છે, ને તે કુલંબ બળ કેટલું હોય છે? કે ક્યુ સ્મોલ ક્યુ ઓપન આર સ્ક્વેર. એટલે કે આપણા વિદ્યુત બળના સૂત્રો કે ક્યુ વન ક્યુ ટુ ઓપન આર સ્ક્વેર પર, કે ક્યુ વન એટલે આ ને ક્યુ ટુ એટલે સ્મોલ ક્યુ, ને તે કઈ આર કેપની દિશામાં લાગશે. તો જો આ સ્મોલ ક્યુ એ એકમ વિદ્યુત ભાર હોય એટલે કે એક કુલમ, તો જો ક્યુ બરાબર એક કુલમ વિદ્યુત ભાર લઈએ તો એકમ વિદ્યુત પર લાગતું બળ છે તેને જ આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ કહીએ. એટલે કે અહીં જે આપણું બળ હતું તે ભાગ્યા આપણે શું કરવાનું? ક્યુ. એટલે કે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ તેને જ કહીશું વિદ્યુત ક્ષેત્ર. એટલે કે એફ ભાગ્યા ક્યુ. એટલે અહીંથી એક ક્યુ કેન્સલ થશે એટલે આપણું સૂત્ર બનશે કે ક્યુ બાય આર સ્ક્વેર, ને તે છે આપણું વિદ્યુત ક્ષેત્ર. અથવા આપણે કેના બદલે વન ઉપોન ફોર પાય એપ્સાઇલન ઝીરો પણ વાપરી શકીએ, તો આપણું સૂત્ર બનશે આ, કે ઈ બરાબર વન ઉપોન ફોર પાય એપ્સાઇલન ઝીરો ઉપોન આર સ્ક્વેર ઉપર ક્યુ આવશે. એટલે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં તફાવત શું પડ્યો? માત્ર ખાલી આ એક ક્યુનો, કે અહીં કે ક્યુ વન ક્યુ ટુ આવે, અહીં ઓનલી કે ક્યુ આવશે. બરાબર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા. કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુએ મૂકેલા એકમધન વિદ્યુત આ સ્મોલ ક્યુ પર જેટલું બી વિદ્યુત બળ લાગે છે તેને આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તેનો એસઆઈ એકમ છે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, અને તેનું પારિમાણિક સૂત્ર છે એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ વન. કહીં આપણે માની લઈએ કે ક્યુ છે આ તેનું આખું વિદ્યુત ક્ષેત્ર છે આ રીતના, તો તેનાથી નહીં આર સ્થાન સદિશ પર એક ક્યુ વિદ્યુત ભાર છે, તો તેના પર લાગતું વિદ્યુત બળ કેટલું થશે? તો તે બળ
તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગુણ્યા આ જે વિદ્યુત ભાર છે તે બંનેનો ગુણાકાર, એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ભાર બંનેનો ગુણાકાર આપણને શું આપે છે? વિદ્યુત ભાર. એટલે આ જે છે તેને આપણે કહીશું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. આગળના ટોપિકમાં આપણે આના પછીનું ભણીશું.